न्यूज 18 पाटण। सूरत में सफाई कर्मचारी अंकलेश्वर में कामगिरी शुरू करी। कॉर्पोरेशन की टीम अंकलेश्वर पुर पानी उतरी गया बाद कामे लागी छे। 160 करता वधारे कर्मचारी छेल्ला 3 दिवस थी कामगिरी करी रहा छे। रोगचाळो फैलाय ते पहला आरोग्य विभागे कामगिरी शुरू करी छे। राजकोट में भारत ऑस्ट्रेलिया वच्चे की तीजी वनडे मैच ने लईने तैयारी ने आखरी ओप अपायो छे। सौराष्ट्र क्रिकेट एसोसिएशन द्वारा मैच ने लईने करवामां आवी रही छे तैयारी। ऑनलाइन क्रिकेट की टिकीट खरीदी ने खूब ज सारो प्रतिसाद पण मळी रह्यो छे। क्रिकेट वर्ल्ड कप पहला भारतीय टीम छेल्ली वनडे मैच राजकोट में रमशे। भारत ऑस्ट्रेलिया वच्चे की वनडे सीरीज की छेल्ली और तीजी मैच राजकोट में रमवानी छे। राजकोट की वनडे बाद भारतीय टीम सीधी वर्ल्ड कप की मैच रमशे। वर्ल्ड कप की तैयारी में ऑस्ट्रेलिया सामे की सीरीज भारतीय टीम में खूब ज महत्वनी है। आ वक्त टिकट भाव थोड़ा वधु छे। 1500 થી લઈને 10000 सुधीनी टिकट है। स्टेडियम की कैपेसिटी 28 થી 30000 प्रेक्षकों की है। 25 સપ્ટેમ્બરે भारत और ऑस्ट्रेलिया की टीम राजकोट आवशे। राजकोट में क्रिकेट रसिकों में 3 દિવસ सुधी क्रिकेट फीवर छवाशे। બેટિંગ આપણે વનડે જ વધારે પીચ એટલે સારા રન થાય બે ટીમોને અને સારામાં સારો મેચ થાય કોમ્પિટિટિવ કે પણ આ મેચ એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે બે ટીમ માટે ઇમ્પોર્ટન્સ કે આના પછી એ લોકો વર્લ્ડ કપ માટે જશે એટલે મારા ખ્યાલથી આ એ લોકો માટે બેસ્ટ વિકેટ દેશું કે જેનથી લોકોને બેસ્ટ રીતના પ્રેક્ટિસ પણ મળે વર્લ્ડ કપ પહેલાં અને સારામાં સારો મેચ થાય આપણો। તહેવારોની की શરૂઆત થઈ ગઈ છે। દિવાળી નજીક આવી રહી છે અને તેવામાં એસટી વિભાગે સુરતને જાણે ખૂબ જ મોટી ભેટ આપી છે। દિવાળી દરમિયાન સુરતમાં કામ માટે વસેલા અનેક લોકો પોતાના વતન જતા હોય છે અને વતન સુધી પહોંચવા માટે ખાનગી બસો ભાડા સ્વરૂપે જાણે કે લૂંટ મચાવે છે। તેવામાં સુરતમાં એસટી વિભાગ દ્વારા 2500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાશે। દિવાળીના સમયમાં મુસાફરોને વધારે ભાડા ન ચૂકવવા પડે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 7 ઓક્ટોબરથી દિવાળી માટેની એક્સ્ટ્રા બસીસનું બુકિંગ શરૂ કરાશે। બસ બુકિંગ માટે ઓનલાઈન ઓફલાઈન અને ગ્રુપ બુકિંગ જેવી સુવિધાઓ પણ શરૂ કરાઈ છે। એક સ્થળ પર લોકોની ભીડ ન થાય તે અર્થે અલગ અલગ સ્થળથી બસો ચાલશે અને આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જો એક સ્થળના 50 જેટલા લોકો એક સાથે બુકિંગ કરાવશે તો બસ તેમના ઘર સુધી મૂકવા જશે। સૌરાષ્ટ્ર તરફનું સંચાલન ધારુકા કોલેજ ગ્રાઉન્ડથી કરવામાં આવશે જ્યારે ગ્રુપ બુકિંગનું સંચાલન રામચોક મોટાવરાછાથી સંચાલન થશે જ્યારે ઉત્તર ગુજરાત મહીસાગર પંચમહાલ તરફનું સંચાલન સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી સંચાલન થવાનું છે। રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટમાં અનોખો ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યો છે જ્યાં ગણપતિ દાદાનું વાહન ગણાતા ઉંદર તે સાક્ષાત જીવંત ગણપતિજીની પ્રતિમાની આસપાસ ફરી રહ્યા છે। દાદાને જે પ્રસાદ આપવામાં આવે છે તેને પણ ઉંદર આરોગે છે। આ ગણપતિ પંડાલની થીમ જંગલ ઉપર રાખવામાં આવે છે। પંડાલમાં પ્રવેશ કરતા જ જંગલમાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે અને તેના માટે એસી પણ મૂકવામાં આવ્યા છે। ઉંદર જોવા માટે ગણપતિ દાદા એવા વિશાળ મહાકાય હોય છે એટલે જોવાની બહુ મજા આવે છે। દાદાના દર્શન કરીને ખૂબ આનંદ થાય છે। ગણેશજીની પ્રતિમાની આસપાસ જીવંત ઉંદર પણ જોવા મળે છે। રાજકોટના ચોક વિસ્તારમાં આ છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે જંગલની થીમ પર પંડાલ ઉભો કરવામાં આવતા ભક્તોની ભીડ જોવા મળે છે। આરતી થવાના 2 કલાકના સમય પહેલા જ ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે અને તેમાં પણ વિશેષ જીવંત ઉંદરને નિહાળવા માટે ભક્તો બાળકોને ખાસ દર્શન માટે લઈને આવી રહ્યા છે। ગણપતિ બપ્પા મોરિયાનું નાદ સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યું છે। આ ગણપતિ મહોત્સવ દરમિયાન ઠેર ઠેર ગણપતિ દાદાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ગણપતિ દાદાની સાથે ગણપતિ દાદાનું વાહન ગણાતા ઉંદરની પ્રતિમાના પણ લોકો દર્શન કરી રહ્યા છે। જોકે આજે અમે તમને વાત કરવાના છીએ એક એવા ગણેશજીની કે જ્યાં ગણપતિ દાદાના વાહન ગણાતા ઉંદરની પ્રતિમા નહીં પરંતુ સાક્ષાત જીવન સ્વરૂપે સફેદ ઉંદર ગણપતિ દાદાની આસપાસ ફરી રહ્યા છે અને ગણપતિ દાદાને ધરાવવામાં આવતો પ્રસાદ આ ઉંદર આરોગી રહ્યા છે। આ અનોખી ગણેશ સ્થાપના થાય છે રાજકોટ શહેરની અંદર આવેલું સ્થળ કે જ્યાં તેઓ જંગલ થીમ ઉપર આ પંડાલ તૈયાર કર્યો છે। ગણપતિ
ગણપતિ બાપા મોરિયાનો નાદ અત્યારે સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલા છે અનોખા ગણપતિ. આ ગણપતિ દાદાના જે છે જે વાહન ગણાતું હોય છે ઉંદર, આ જીવતા ઉંદર જે છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. જીવતા ઉંદર છે ગણપતિ દાદાના જે ચરણમાં જોવા મળી રહ્યા છે. હાલ વાત કરવામાં આવે તો જે છે ગણપતિ દાદાનું સાધન એ ઉંદર ગણાતું હોય છે અને ઉંદર પ્રત્યે પણ ગણપતિ દાદાની ભક્તિને લઈને એક અનોખી આસ્થા જોવા મળતી હોય છે. હાલ રાજકોટ શહેરના જે કે ચોક વિસ્તાર છે ત્યાં જે છે અલગ અલગ જગ્યાએ ઉંદર જોવા મળી રહ્યા છે. આ ઉંદર છે અત્યારે ગણપતિ દાદાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો સાથે સાથે હાલ વાત કરવામાં આવે તો ગણપતિ દાદાને લઈને જે છે અહીંયા જે લાડુ ધરાવવામાં આવતા હોય છે આ લાડુની પ્રસાદી પણ આ ઉંદર આરોપતા હોવાનું પણ અત્યારે જોવા મળી રહ્યું છે. બસોની માથે છે અને અમે દર વર્ષે લોકોને અમે રાખીએ છીએ સાચવીને અને આ ફર્સ્ટ ટાઈમ પ્રયોગ કરતી હતી. અમને એવું છે કે ના બહુ સારું છે. ટોટલી તમે અંદર આવો પ્રવેશ કરો ત્યારે તમને ટોટલી એમ લાગે કે આપણે જંગલમાં જાય છે અને જંગલમાં ગયા પછી તમને પણ ગરમી ન થાય એના માટે એસી ડૂમ પણ આખો બનાવ્યો છે કે લોકો ભાવિકોને એમ થાય કે રાજકોટમાં કંઈક નવું નજરાનું આ લોકોએ લઈને આવ્યા છે. ધરાવવામાં આવતી પ્રસાદી પણ આ ઉંદર આરોગ્ય છે. તો બીજી તરફ અહીંયા જે ફોરેસ્ટ થીમથી એક આખો ગણપતિનો જે પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંયા આરતી 8 વાગે થાય છે પરંતુ ભક્તોની જે લાઈન છે એ સાંજે 6 વાગ્યાથી જ લાગી જતી હોય છે અને જે છે 10 દિવસ દરમિયાન હજારો ભક્તો જે છે ગણપતિ દાદાને નતમસ્તક થતા હોય છે અને સાથે ગણેશ મહોત્સવના આ પર્વમાં જોડાતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત. મોરબીમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થતાં અગરિયાઓની ચિંતામાં વધારો થયો છે. હરિપર ગામ નજીક આવેલા રણમાં 250 જેટલા પરિવારો મીઠું પકવે છે. ભારે વરસાદના કારણે મીઠાના અગરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સોલાર પેનલની સાથે મીઠું પકવવાની તમામ વસ્તુઓનો ખર્ચ માથે પડ્યો છે. આગામી 1.5 મહિના સુધી પાણી ઓસરે તેમ નથી અને જેના કારણે અગરિયાનું મીઠું પકવવા ફરીથી ખર્ચ કરવાનો વારો આવ્યો છે. સરકાર અગરિયાઓ માટે કોઈ સહાય જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે. સની આપણા મેન પારાનું ઈટાજી, પછી આપણે આ બોરનું આવે, પછી પાટા આવે ને એમાંથી રીબડા કાઢવા પડે. ટ્રેક્ટરથી આપણે સુપડીથી રીબડા કાઢી એ ખર્ચો લાગે. આમાં ખર્ચો તો વધી જ જવાનો. સ્થિતિમાં અત્યારે અમારે સોલાર પેનલ ફિટ કરી નાખી હતી પણ પાણી હવે અત્યારે ઓછું તો એકદમ આવ્યું એટલે હવે આ પાણી ક્યારે ઉતરે, અમે કામ ચાલુ કર્યા હતા, પાણી ક્યારે ઉતરે હવે એનું કાંઈ નક્કી નહીં. અત્યારે તમારા ઘરે બેસવાનું છે. પાણીનું તો હવે લગભગ આશરે 1.5 મહિનો લાગી જશે ઉતરતા, ત્યાં સુધી કાંઈ ન થાય. સરદાર સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીથી ભરૂચમાં તારાજી સર્જાય છે. ભરૂચ ગામના લોકો તેને માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને જિલ્લામાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપીને સહાય મળે તેવી રજૂઆત કરી રહ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ પાણી અમને કોઈ સમાચાર હતા નહીં ને પાણી એટલું બધું પૂરજોશમાં હતું કે અમને કોઈ ટાઈમ નથી મળ્યો. અમારી જે જમીન હતી એ જમીન બધી ધોવાણમાં ગયેલી છે. અમારા જે પાક હતા, કપાસ છે, તુવેર છે, દિવેલા છે, મંડપ છે, એ બધું ધોવામાં ગયેલું છે. એનું આજે કોઈ માપ નથી કે ક્યાં ગયું એ અમને કોઈ ખબર નથી. અમારે ઘર વખરી સાપડી છે એ બધું પાણી જમીનમાં ધોવાણ ગયેલું છે. સરદાર સરોવર ડેમમાં જે 17 સપ્ટેમ્બરના રોજે પાણી છોડી દેવાના કારણે જે પૂર આવેલું છે એ ખરેખર માનવસર્જિત પુલ છે. સરદાર સરોવરની બેદરકારી અને ભૂલ છે. સેન્ટ્રલ વોટર કમિશન અને જે આંકડાઓ સરકાર પ્રસિદ્ધ કરે છે તે મુજબ સરદાર સરોવર ડેમમાંથી પાણી નિયમિત 14-15-16 આ 3 દિવસમાં છોડવાનો પૂરેપૂરો સમય હતો. વર્ગી તવા અને ઓમકારેશ્વર ડેમમાંથી જે પાણી આવેલું તેનો જે સમય સરદાર સરોવરમાં આવેલો છે તે પણ 8 થી વધારે કલાકનો સમય હતો. તે સમય પણ એમને મળેલો હતો. તેમ છતાં પણ સરદાર સરોવર ડેમની અંદર 17 સપ્ટેમ્બર સુધી આ પાણી રોકી રાખવામાં આવેલો અને 1.5 થી 20 લાખ ક્યુસેક પાણી જે ડાઉનસ્ટ્રીમમાં છોડી દેવાનો કોઈ પણ પ્રકારના મેસેજ વગર એટલી ઝડપથી લોકોના ઘરોમાં અને લોકોની ખેતરોમાં બધી જગ્યાએ પાણી દુકાનોમાં ઘૂસી ગયેલા છે કે લોકોને પોતાના ઘરનો, દુકાનોનો, ખેતરોનો કોઈ સામાન કરવાની પણ તક મળેલી નથી, વાહનો કરવાની પણ તક મળેલી નથી. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.